नमस्कार दर्शक मित्रों, वी टीवी नी विशेष रजूआत संपत्ति सर्जन में आपनु स्वागत छे। हूँ छु पराग दवे। हवेथी दर अठवाडिये वी टीवी तमने ए विषयों अंगे माहिती आपशे जे सीधा तमारा आर्थिक आयोजनों ने असर करे छे। नाणा वगरनो ना थियो नाणे नासा लाल, ए कहेवत केटली यथार्थ छे ए कोरोना काळ में कमनसीबे अनेक लोगों ने समझायो छे। तमे जे नाणा बचावो छो अने तेमां जेटलुं ऊंचुं वर्तन मेळवो छो ते तमने ज काम लागे छे। एटलुं ज नहीं, तमारी पासे वधारे पैसा होय तो ज तमे बीजाने पण मददरूप थई शको छो। मित्रों, बचत अने रोकाणना महत्व विषय दररोज आपणे सांभळता आव्या छीए, परंतु कोरोना महामारीना कारणे एवा लाखों करोड़ों लोको छे के जेमणे गंभीरताथी इन्वेस्टमेंट एटले के रोकाण अंगे विचारवानुं शुरू कर्युं छे। बचत ए बीजो भाई छे ए आपणी जूनी कहेवत छे, पण हवे मात्र बचतथी चालशे नहीं, कारण के बचतना जे परंपरागत साधनों छे ते फुगावाने हरावी शके तेवुं ऊंचुं व्याज आपता नथी। बैंक एफडीना व्याजदर तळिये छे अने मोंઘવારી सतत आसमाने जई रही छे। पेट्रोल डीजलना भाव वधवाथी तमाम चीज वस्तुओ मोंघी बनी रही छे। शिक्षण अने आरोग्यनो फुगावो 10% करता पण वधारे जोवा मळे छे, परंतु लोकोनी आवक ए प्रमाणे वधती नथी, त्यारे पेसिव इनकम उभी करवी ए अनिवार्य बनी छे। पण आवक वधारवी केवी रीते? वी टीवीए हमेशा गुजरातीओनी समस्याओना समाधान माटे प्रयास कर्या छे अने मोंઘવારી વચ્ચે પણ ગુજરાતીઓ કેવી રીતે સંપત્તિ સર્જન કરી શકે એ ચિંતા અમે કરીએ છીએ। ગુજરાતીઓ શેરબજારમાં રોકાણ કરવાના મામલે કાયમ આગળ રહ્યા છે, પરંતુ તેમ છતાં એવા કરોડો ગુજરાતીઓ છે જેમને શેરબજાર વિશે લગભગ કંઈ જ ખ્યાલ નથી। જો તમે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ, સોનું કે ઇન્શ્યોરન્સમાં રોકાણ કરો છો તો તમે આ શો જુઓ, અને જો તમે રોકાણ નથી કરતા તો આ શો જરૂર જુઓ, કારણ કે વીટીવી આ શો દ્વારા ગુજરાતના છેવાડાના લોકોને પણ રોકાણ માટે સમજણ આપવા માંગે છે। તમારા પૈસા તમારા જ છે અને તેમાં વધારો કરવા માટેની મફત સલાહ અહીં મળશે, જે તે રોકાણ વિકલ્પના નિષ્ણાતો દ્વારા તમામ ગુજરાતી દર્શકોને વિગતવાર માહિતી આપવામાં આવશે। ગુજરાતના ગામડામાં રહેતો દર્શક પણ શેરબજાર કે રિયલ એસ્ટેટની આંટી ઘૂંટી સમજી શકે તેવો ભાવશ બનવો જોઈએ, એ અમારું સ્વપ્ન છે। અને અમને આશા છે કે ફાઇનાન્શિયલ લિટરસી એટલે કે નાણાકીય સાક્ષરતા વધારવાના અમારા આ પ્રયાસ સાથે આપ સૌ જોડાયેલા રહેશો। તો આવો શરૂ કરીએ સંપત્તિ સર્જન। આપણી સાથે આજે શેરબજારના બે નિષ્ણાતો જોડાયા છે, વિરલ મહેતા જેઓ લક્ષ્મીસિંહ ઇન્વેસ્ટમેન્ટના ગુજરાત હેડ છે, અને હિતેશ સોમાણી જેઓ આપકા ઇન્વેસ્ટમેન્ટના સ્થાપક છે। વિરલભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે એક ફંડામેન્ટલ એનાલિસ્ટ તરીકે આપ શેરબજારને શું માનો છો, શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકાય અને કયા રોકાણ કરવા માટે શેરબજાર એક આદર્શ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે? જી પરાગભાઈ, ખાસ કરીને તમારો આભાર કે આ જે સંપત્તિ સર્જન શો તમે જે ચાલુ કર્યો છે એ બહુ મહત્વનો છે, કારણ કે અત્યાર સુધી આપણે જે ડિપેન્ડ રહેતા હતા એ એક સિંગલ ઇન્કમ ઉપર રહેતા હતા, એના માટે અત્યાર સુધીની જે ઇન્કમ છે એમાં એક પેસિવ ઇન્કમ પણ હોવી જોઈએ કે જ્યારે તમે સૂતા હો ત્યારે પણ તમારું સંપત્તિનું સર્જન થવું જોઈએ। ખાસ કરીને શેરબજારમાં જોવા જાય તો શેરબજારમાં ઘણા બધા અલગ અલગ પાર્ટ હોય છે, અને એમાં ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ આ કમ્પલસરી છે, એના બેઝ ઉપર જ તમે શેરબજારમાં ઇન્વેસ્ટ કરી શકો છો। એમાં મેઇન બે પાર્ટ છે, એક આઈપીઓ અને એક સેકન્ડરી માર્કેટ। જે ફર્સ્ટ માર્કેટ છે આઈપીઓનું છે, ને સેકન્ડ માર્કેટ છે એ ટ્રેડિંગ માટે શેરનું માર્કેટ છે। જી, તો ડીમેટ એકાઉન્ટ કઈ રીતે ખોલી શકાય? ડીમેટ એકાઉન્ટમાં રહેલા શેર સંપૂર્ણપણે સલામત કહી શકાય? જી, 100%। એનું કારણ છે, કારણ કે ડીમેટ એકાઉન્ટ જે છે એ જે રીતે તમે તમારા એમાઉન્ટ કે કોઈ પણ નાણાં છે બેંકમાં રાખો છો, એવી રીતના જ શેર રાખવા માટે ડીમેટ એકાઉન્ટ હોય છે। આપણે અત્યારે આપણા પૈસા જે છે બેંકમાં સેફ ડિપોઝિટ તરીકે રાખીએ છીએ, એવી રીતના ડીમેટ એકાઉન્ટમાં તમે શેર રાખી શકો છો। આપણે જોવા જઈએ તો 1996 સુધી જે હતું ને પરાગભાઈ, એ ફિઝિકલ શેર સર્ટિફિકેટ રહેતા હતા, એ પછી ઇલેક્ટ્રોનિક આવ્યું, ત્યારે જન્મ થયો NSDL નો, અને એના બાદ જન્મ થયો CDSL નો। NSDL ને CDSL આ બે એવી ડિપોઝિટરી છે જે ગવર્મેન્ટ હસ્તગત છે, એટલે તમારા શેર જે છે એમાં એકદમ સેફ છે, અને જ્યારે તમારે જરૂર હોય ત્યારે તે તમે સેલ આઉટ કરીને એમાંથી વિડ્રોલ પણ કરી શકો છો। રાઈટ, હિતેશભાઈ, એક ટેકનિકલ એનાલિસ્ટ તરીકે આપ અમારી સાથે જોડાયા છો, તો જે ટેકનિકલ એનાલિસ્ટના આધારે લોકોને ભલામણ કરવામાં આવતી છે, રેકોમેન્ડેશન કરવામાં આવતી છે, ટેકનિકલ એનાલિસિસ બેઝિકલી શું છે અને કઈ રીતે એમાં તમે કોઈ પણ શેરના ટાર્ગેટ નક્કી કરતા હો છો? થેન્ક યુ પરાગભાઈ, એઝ અ ટેકનિકલ એનાલિસ્ટ આજ આપને હમકો અપોઇન્ટ કિયા। अब मैं आपको बताता हूँ कि टेक्निकल एनालिसिस और फंडामेंटल एनालिसिस का डिफरेंस क्या है। ठीक है, फंडामेंटल का मतलब होता है कि हम कंपनी की सारी डिटेल्स को जाने कि कंपनी के ओनर्स कौन है, प्रमोटर्स कौन है,
कंपनी परचेस क्या करती है, बेचती क्या है, कंपनी के असेट्स क्या है, कंपनी की लाइबिलिटीज क्या है, तो अगर शॉर्ट में कहा जाए तो वो बहुत लेंदी प्रोसेस है। यानी आपको कंपनी का पिन से लेके हर चीज पता होनी चाहिए, तब जाके आप कंपनी में एक डिटेल्ड एनालिसिस करते हैं और उसके बाद अपने पैसे को इन्वेस्ट करते हैं, और जैसे कि अपने बिजनेस पे करते हैं। लेकिन अगर बात की जाए टेक्निकल एनालिसिस की, तो टेक्निकल एनालिसिस एक बहुत ही यूनिक और शॉर्टकट मेथड है, जिसमें आप कंपनी के सिर्फ प्राइस को देखकर भी एनालाइज कर सकते हैं कि कंपनी अच्छे से ग्रो कर रही है या नहीं कर रही है। जैसे कोई भी चीज की प्राइस क्यों बढ़ती है, क्योंकि उसकी डिमांड बढ़ती है। तो जो कंपनी अच्छा परफॉर्म करेगी, जैसे जैसे कंपनी अच्छा परफॉर्म करती जाएगी, कंपनी का प्राइस बढ़ता जाता है। तो ये एक बहुत ही अच्छा और कम टाइम कंज्यूमिंग मेथड है शेयर मार्केट में पैसा इन्वेस्ट करने का। राइट, लेकिन कई बार इन्वेस्टरों को ये भी समस्या होती है कि कुछ एनालिस्ट कहते हैं कि ये स्टॉक में बुलिश ट्रेंड है, जो टेक्निकल एनालिस्ट का एक फेवरेट वर्ड होता है, कुछ कहते हैं कि बेयरिश ट्रेंड है, मतलब ये शेयर के प्राइस बढ़ सकते हैं या कम हो सकते हैं। तो ये एक ही चार्ट के अभ्यास के बाद, स्टडी के बाद अलग अलग रिजल्ट कैसे मिलते हैं? अच्छा, इसमें इसका कारण ये होता है कि जैसे इसमें बहुत सारी टेक्निक्स होती है, इसका नाम ही है टेक्निकल एनालिसिस, तो ये एक टेक्निक है, ये एक आर्ट है। तो इसमें क्या होता है, कोई दूसरे तरीके से देखता है, कोई दूसरे तरीके से देखता है, तो दो एनालिस्ट चाहे सेम टेक्निकल एनालिसिस के बेस पर भी चार्ट को देखें, बट उस जगह किसी को लगेगा कि यहां से बाय करना चाहिए और किसी को लगता है यहां से सेल करना चाहिए। उसमें प्रॉपर एंट्री और एग्जिट सिग्नल्स दिए जाते हैं, चार्ट आपको हर रेट पे बताएगा कि यहां पर आपको क्या करना है। तो इसमें राइट एंट्री और राइट एग्जिट, ये एक टेक्निकल एनालिसिस की क्वालिटी है जो इसे यूनिक बनाता है फंडामेंटल्स के सामने। राइट, विरल भाई, एक फंडामेंटल एनालिस्ट तरीके फरी थी आपने पूछवा मांगीश के आपणो शो जोईने घणा बधा लोकोने कदाच प्रोत्साहन मळशे के रोकाण करवू छे, पण हालमां बजार सर्वोच्च सपाટીએ છે, ભારતીય માર્કેટમાં એટલે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનો માર્કેટ કેપ જોઈએ તો 220 લાખ કરોડની સપાટી વટાવી ગયું છે, સેન્સેક્સ 52,000ની સપાટીએ છે, જે એક વર્ષ અગાઉ ગયા માર્ચમાં 26,000 હતો એટલે ડબલ થયો છે। હાલના તબક્કે કોઈ ગુજરાતી શેરબજારમાં રોકાણ કરવાનું વિચારતો હોય તો તેણે કરવું જોઈએ કે કરેક્શનની રાહ જોવી જોઈએ, અને જો રોકાણ કરવાની આપ સલાહ આપો છો તો તે માટે કયા સ્તરની રાહ જોવી જોઈએ, કેટલા ટકા ઇન્વેસ્ટમેન્ટ હાલમાં કરવું જોઈએ? જી ભરતભાઈ, ઇન્વેસ્ટમેન્ટ અત્યારે પણ કરી શકાય એવું નથી, દર વર્ષે ને વર્ષે માર્કેટ નવા હાઈ મારે છે, એવું નથી થયું કે માર્કેટે થોડું કરેક્શન આપે છે, પણ દર વર્ષે દર 5 વર્ષે એક નવો હાઈ તો રેગ્યુલર બેઝિસ ઉપર હોય જ છે। અને ઇન્વેસ્ટમેન્ટ જે કોઈ પણ એ કરવું હોય, એ ગવર્મેન્ટ સ્ટોકમાં પણ કરી શકે છે, પ્રાઇવેટ સ્ટોકમાં પણ કરી શકે છે, ગવર્મેન્ટ સ્ટોક જેમ કે સેલ છે, એનટીપીસી છે, એ બધામાં કરી શકે છે। એવું નથી કે તમે તમારી બધી જ મૂડી એકસાથે રોકી દો, કોઈ પણ નવા ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કરવું હોય તો પોતાની મૂડી જે છે એને 25-25% ચાર પાર્ટમાં ધીરે ધીરે ઇન્વેસ્ટ કરવું જોઈએ। એનાથી બેનિફિટ એ થશે કે જો એણે હાઈ ઉપર ઇન્વેસ્ટ કર્યું હશે ત્યારે પણ એને એક રેટ મળ્યો હશે, અને લો ઉપર ઇન્વેસ્ટ કરશે એનો પણ એક, એની એવરેજ જે છે બહુ સારી બેસે, અને જો ફંડામેન્ટલી સ્ટ્રોંગ જે કંપની હોય એમાં ઇન્વેસ્ટ કરશે તો આગળ જતાં એને બેનિફિટ થશે। બીજી વસ્તુ છે, એક ખાલી પ્રાઇસ હાઈક નથી મળતો, સ્ટોકમાં તમને ડિવિડન્ડ પેટે પણ એક રિટર્ન મળે છે, જે ઘણા બધા સ્ટોક એવા છે કે એફડી કરતાં પણ ડિવિડન્ડ એનું વધારે હોય છે। જી, તો વિરોધભાઈ, પણ જો કોઈ વ્યક્તિ લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગે છે, હંમેશા શેરબજારમાં રોકાણ કરવા માટે સલાહ આપનારાઓની સલાહ હોય છે કે 3-5 વર્ષના હોરાઇઝન સાથે રોકાણ કરવું જોઈએ, પરંતુ એવા કયા સેક્ટર્સ છે જે હંમેશા સારું પરફોર્મન્સ આપે છે અથવા તો જેમાં ઘટાડાનો બહુ ડર રહેતો નથી? જી, જે નવા રોકાણકારો છે એમને આપણે સલાહ આપી શકીએ કે તમે સેફલી ઇન્વેસ્ટમેન્ટ આ રીતે શરૂ કરી શકો? જી, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, જેમ કે એફએમસીજી જોઈ લઈએ આપણે, ફોર એન એક્ઝામ્પલ ડીમાર્ટ જોઈ લઈએ, તો એ જે વસ્તુ વેચે છે, જે વસ્તુ એ સેલ આઉટ કરે છે, એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, આજે જોવાની છે કાલે જોવાની છે, કદાચ આપણે નવા કપડાં વગર 2 મહિના ચલાવી લઈશું, પણ જે આપણને ખાવા પીવા માટે જે વસ્તુ જરૂરી છે એ વસ્તુ આપણે કમ્પલસરી જરૂર છે, એટલે એફએમસીજી સેક્ટર છે। સેમ એવી રીતના ઓઇલ કંપની છે ઘણી બધી, જે રેગ્યુલર જરૂરિયાત છે, આપણે પેટ્રોલ સ્કૂટરમાં પુરાવ્યા વગર ચાલવાનું નથી, આવા ઘણા બધા સેક્ટર છે, ઓટોમોબાઈલમાં પણ છે, અને ખાસ કરીને અત્યારના ટાઈમમાં જે સૌથી હાયેસ્ટ રનિંગ કહેવાય એવું આઈટી સેક્ટર છે, કે અત્યારે આપણે ધીરે ધીરે વધારે પડતા ડિજિટલ ઉપર જઈએ છીએ, એટલે આઈટી સેક્ટરમાં ઇન્વેસ્ટ કરે તો એમાં પણ સારું રિટર્ન મળી શકે। જી હિતેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી હાલમાં જે માર્કેટ ઓલ ટાઈમ હાઈ છે, તો હાલના તબક્કે તમે માર્કેટનો શું વ્યૂ જોઈ રહ્યા છો, માર્કેટને કયો સપોર્ટ મળશે, કયું રેઝિસ્ટન્સ છે ટૂંકા સમયમાં, એટલે કે જો આગામી 3-6 મહિનાની વાત કરીએ તો માર્કેટ કઈ રેન્જમાં રહી શકે તેવું આપ માનો છો, અને તેના કારણો પણ જણાવો। અચ્છા, જૈસે કે અભી આપ દેખ સકતે હૈ કે સેન્સેક્સ 50,000 કે ઉપર ચાલ રહા હૈ, નિફ્ટી 15,000 કે ઉપર ચાલ રહી હૈ, તો યે એક બહોત હી ઇમ્પોર્ટન્ટ લેવલ હૈ
कि मार्केट बहुत स्ट्रांग बुलिशनेस दिखा रहा है. मार्केट्स हमेशा से हाई करते हैं, लेकिन इस बार जो 2020 के बाद की जो तेजी है, आप अगर 70% स्टॉक देखें तो वो चार चार गुना हो चुके हैं एक साल में. ये जो बुल रन है ये बहुत स्ट्रांग बुल रन है, और आने वाले टाइम में भी लगता है कि इस बुल रन कंटिन्यू ही रहेगा. तो जब तक निफ्टी अब अपने 15,000 के साइकोलॉजिकल बैरियर को ना तोड़े, तब तक तो हम कह सकते हैं कि ये कंटिन्यू रहेगी तेजी. वैसे ही अगर हम बात करें तो सेंसेक्स में जैसे 50 के बहुत नजदीक है, तो 50,000 यहाँ पे 5 के बाद 4 जीरो आते हैं, तो ये एक बहुत साइकोलॉजिकल इंपॉर्टेंट सपोर्ट है. तो जब तक सेंसेक्स भी इसके ऊपर है तब तक ये तेजी कंटिन्यू रह सकती है. और ऐसे काफी सारे स्टॉक्स हैं जो कि बुल राइड बहुत स्ट्रांगली कर रहे हैं. तो आपको अभी खास तौर से जो ध्यान रखना है वो है कि निफ्टी जब तक 15,000 ना तोड़े तब तक आप बाय का ट्रेड ले सकते हैं. पर जब निफ्टी 15,000 के साइकोलॉजिकल बैरियर को तोड़ दे तो एक बार आपको प्रॉफिट बुकिंग करके अपने स्टॉक्स में से एग्जिट हो जाना चाहिए. करेक्ट. तो 15,000 पॉइंट थी जो निफ्टी टूटे तो प्रॉफिट बुकिंग करू जी. परंतु रेजिस्टेंस क्या लेवल पर आप जो रहे हो, क्या सुधी निफ्टी कोई ब्रेक वगैरह आगे बढ़ी सके? जैसे अभी कह सकते हैं कि निफ्टी अपने लाइफ टाइम हाईस पे चल रही है, तो अगर इसके एक्सटेंशन को देखा, इसे हम कहते हैं टेक्निकल लैंग्वेज में प्राइस एक्सटेंशन. तो प्राइस एक्सटेंशन ये बताता है कि 15,900 निफ्टी अभी आ सकती है, और 16,000 अगेन उसका एक साइकोलॉजिकल रेजिस्टेंस बन जाएगा. तो अब 16,000 निफ्टी के लिए तोड़ना थोड़ा मुश्किल होगा, और 55,000 सेंसेक्स के लिए तोड़ना थोड़ा मुश्किल होगा. अगर वो तोड़ता है सेंसेक्स 55 को तो फिर 60,000 तक उसकी रेंज ओपन हो जाती है. राइट. तो दर्शक मित्रों, जो बजार एटले कि निफ्टी 16,000 ની સપાટી વટાવશે તો તેજી વધશે, ઉપરાંત સેન્સેક્સ જો 55,000 ની સપાટી જે રેઝિસ્ટન્સ છે તેને બ્રેક કરશે તો 60,000 સુધી ટેકનિકલ એનાલિસિસના આધારે જઈ શકે તેવી સંભાવના છે. વિરુદ્ધભાઈ, આપની પાસે આવીશ ફરીથી કે માર્કેટ, ભારતીય માર્કેટની વાત કરીએ તો હંમેશા ગ્લોબલ ઇન્ડેક્સીસનો જે દેખાવ રહેતો હોય છે, એટલે કે હવે ગ્લોબલ ઇકોનોમી બની ગઈ છે ત્યારે અલગ અલગ દેશોના જે આર્થિક પરિબળો છે તેની અસર સ્વાભાવિક રીતે બીજા દેશો પર પણ જોવા મળતી હોય છે, જેમ કે ક્રૂડ ઓઇલના ભાવ હોય કે ડોલર રૂપિયે રેશિયો હોય, તો જીઓપોલિટિકલ રીઝન કોઈ આવી જાય. હાલના સંજોગોમાં કોરોના બાદ જે અલગ અલગ દેશોમાં સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવ્યા અને તેના કારણે એક મોટા પ્રમાણમાં નાણાંનો પ્રવાહ ભારતીય ઇક્વિટી બજારમાં જોવા મળ્યો છે, શું આગામી દિવસોમાં પણ આ વસ્તુ શક્ય છે, અથવા કયા ગ્લોબલ ફેક્ટર્સને માર્કેટ હાલમાં ચિંતાજનક ગણી રહ્યું છે? જી, હાલમાં જે ચિંતાજનક છે એ મેઇન તો જે છે કોરોના, અને કોરોના પછી જે ફંગસની જે બીજી ઇફેક્ટ આવી, બે લહેર ઓલરેડી કોરોનાની આપણે જોયેલી છે. હવે આવતા સમયમાં જો ત્રીજી લહેર આવે તો એ આપણા માટે વધુ પડતી ઇફેક્ટિવ થાય, અને ક્રૂડનો રેટ, આ બે વસ્તુ આપણા માટે ઇફેક્ટિવ છે. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો, આપ જોડાયેલા રહેશો. શેરબજારની દિશા આગામી દિવસોમાં કઈ રહેશે તે વિશે આપને રસપ્રદ માહિતી આપીશું. એક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો સંપત્તિ સર્જન વીટીવીના વિશેષ કાર્યક્રમમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ શેરબજારમાં રોકાણની. સામાન્ય ગુજરાતી નાગરિક પણ શેરબજારની આંટીકૂટીને સમજી શકે અને કઈ રીતે પોતાના નાણાંની વૃદ્ધિ કરી શકે તે વીટીવીનું ધ્યેય છે, અને તેના માટે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે છે વિરલ મહેતા. વિરલભાઈ, તમને પૂછવા માંગીશ કે હાલમાં જો બજારની સ્થિતિ જોઈએ તો ઘણા બધા નેગેટિવ ફેક્ટર્સ, જેમ કે કોરોનાના કારણે સ્વાભાવિક રીતે જીડીપી ગ્રોથ નીચો આવ્યો છે, ફુગાવો ઉચ્ચતમ સ્તરે છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ તળિયે છે, જોકે કોર્પોરેટ પ્રોફિટેબિલિટી 10 વર્ષની ટોચ પર છે, તો પણ માર્કેટમાં આટલો નાણાંનો ફ્લો ક્યાંથી આવી રહ્યો છે અને બજારમાં તેજી થવાનું કારણ શું છે? જી, આ બજારમાં તેજી થવાનું મેઇન કારણ જોઈએ તો એક તો એફઆઈનું બાઇંગ. આપણે લાસ્ટ વીકમાં જોવા જઈએ તો નિયર અબાઉટ લાસ્ટ 2 વીકમાં 2,500 થી 3,000 કરોડનું નવું એફઆઈનું બાઇંગ આવ્યું. એની સાથે ડોમેસ્ટિક ફંડનું પણ બાઇંગ આવ્યું છે, અને સાથે ગવર્મેન્ટે જે ગવર્મેન્ટ ETF છે, ગવર્મેન્ટ શેરનું જે ETF છે, એમાં પણ જે EPFના ફંડ છે એને ઇન્વેસ્ટમેન્ટ કરવાની છૂટ આપેલી છે. એટલે આ બધું જે ફંડ આવે છે એ એમાઉન્ટ કરોડોમાં હોય છે. આ ફંડના કારણે પણ માર્કેટમાં ઇફેક્ટ પડે છે, અને ઓલમોસ્ટ આપણે ઘણા બધા સેક્ટર એવા છે કે કોરોના કાળમાં પણ ચાલ્યા છે, ફાર્મા છે, FMCG છે, અને જ્યારથી લોકડાઉન પછી જે ઓટો સેક્ટરમાં પણ ઘણી બધી ગતિ જોવા મળી છે. લોકડાઉન પછી આપણે જોવા જઈએ તો પર્સનલ બધા પોતાના વ્હીકલ લેવા મળ્યા છે, એના કારણે ઓટો સેક્ટરમાં પણ તેજી જોવા મળી છે. સેમ વે IT સેક્ટરમાં બહુ મોટો ઉછાળો જોવા મળ્યો, કારણ કે જે આપણે બેંકમાં ને બધી જગ્યાએ ફિઝિકલી જતા એ ટોટલી ટેકનોલોજી બેઝ થઈ ગયો. ફોર એન એક્ઝામ્પલ, એજ્યુકેશનમાં જ આપણે લઈએ તો એ પણ પૂરેપૂરું ઓનલાઈન બેઝિસ થઈ ગયું. એટલે આના કારણે IT સેક્ટરમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. હિતેશભાઈ, આપને પૂછવા માંગીશ કે ટેકનિકલ એનાલિસિસને ધ્યાનમાં લઈએ
तो हालना मार्केट में के जे सर्वोच्च सपाटी ए छे त्यारे कया स्टॉक में रोकाण करवू, रोकाण करवा माटे फायदाकारक साबित थई शके अने कया टार्गेट आपी रह्या छो आप? ओके सो पराग भाई, इसके लिए अभी हमने कुछ स्टॉक्स फाइंड किए हैं। जैसे इसमें सबसे पहला है मैकडॉनल्ड्स, यूनाइटेड स्पिरिट्स। ये स्टॉक अभी 640-650 के आसपास चल रहा है। अगर आप इसे 680 के तोड़ने पर बाय करते हैं तो मुझे लगता है ये स्टॉक आने वाले टाइम में 740 और 820 तक के लेवल दिखा सकता है। ट्रेडर्स को हमारी खास सलाह रहेगी कि आपको 520 रुपए का चुस्त स्टॉप लॉस का पालन करना पड़ेगा। दूसरा स्टॉक जो मैंने फाइंड किया है वो है MGL, महानगर गैस लिमिटेड। ये स्टॉक भी बहुत अच्छा स्टॉक है और आने वाले टाइम में, आज अभी ये 1180 के आसपास चल रहा है, आने वाले टाइम में आप एक्सपेक्ट कर सकते हैं कि 1240 से लेके 1380 रुपए तक के लेवल्स दिखा सकता है। ट्रेडर्स को इसके अंदर 1100 रुपए के स्ट्रॉन्ग स्टॉप लॉस का पालन करना पड़ेगा। ओके विरोध आपने पूछवा मांगीश के टेक्निकल एनालिसिस ने आधार आ शेरों सूचन करूँ हितेश भाई, जो कि हूँ अहीं दर्शक मित्रों ने जणावा मांगीश के वीटीवीना माध्यम थी जे निष्णातो जे पण शेर खरीदवानी के वेचवानी सलाह आपी छे आपे छे तेने सौ पहला आपना कोई सलाहकार अथवा तो आप पोते अभ्यास करीने रोकाण करो ते इच्छनीय छे, कारण के आ मार्केट छे जे घणा बधा रिस्क द्वारा ड्रीवन थतुं होय छे, आथी तमारा नाणानी सलामती माटे आ सलाह आपी जरूरी छे। ई विरोध आपने पूछवा मांगीश के फंडामेंटली तमे कया शेर ने स्ट्रॉंग जोई रह्या छो, कोई कया सेक्टर में पण रोकाण करवुं जोईए? जी, आ 3-4 एवा सेक्टर छे जेमां तमे रोकाण करी सको। खास करीने आपणे जोवा जोईए तो आईटी सेक्टर में इन्फोसिस छे, अने इन्फोसिस नी हिस्ट्री जोईए तो 1981 थी कंपनी नी स्थापना थई हती। 1994 में पराग भाई एनो आईपीओ आव्यो हतो। आईपीओ में जेणे नियर अबाउट 10,000 रुपयानुं इन्वेस्टमेंट कर्युं होय ने तो आजनी तारीखे एनी किंमत जोईए तो 10,000ના ઓલમોસ્ટ 13 કરોડ જેવું તો રિટર્ન થઈ ચૂક્યું છે। 10,000 એમાઉન્ટની સામે અત્યારે 13 કરોડ મળે છે। એટલે આ ઇન્ફોસિસ એવી વસ્તુ છે કે જે શેર લોંગ ટર્મ માટે સારો છે, કારણ કે એ ડિવિડન્ડ પણ આપે છે। રાઈટ, નિયર અબાઉટ એણે એની જે આપણે કહીએ કે યર ઓન યર બેઝિસ ઉપર 8-10% ઉપર તો એણે ડિવિડન્ડ આપેલું છે, સાથે એ શેર બોનસ પણ આપે છે। એટલે ઇન્ફોસિસ અહીંયાથી બાય શકે થઈ શકે। કરંટ પ્રાઇસ છે એની 1386, 1386ની આસપાસનો રેટ છે, અને આવનારા 2-3 વર્ષમાં મારા ખ્યાલ પ્રમાણે એનો જે ટાર્ગેટ છે એ 1800ની આસપાસનો છે। રાઈટ, તો ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે ઇન્ફોસિસ, આપ સૌ જાણો છો। લગભગ 10,000 રૂપિયાનું રોકાણ જેમણે આઈપીઓમાં કર્યું તેને આજની તારીખે 13 કરોડ રૂપિયા મળી રહ્યા છે। ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ હંમેશા જોખમ ભર્યો છે, પરંતુ ઇક્વિટી જેટલું ઉત્તમ રિટર્ન પણ બીજું એક પણ ઇન્વેસ્ટમેન્ટ નથી આપતું, તે પણ એક હકીકત છે કે ભૂતકાળમાં ભારતીય શેરબજારમાં પણ અનેક પ્રકારના કૌભાંડો જોવા મળ્યા છે, રોકાણકારોએ પોતાના નાણાં ગુમાવવા પડે તેવી અનેક ઘટનાઓ બની છે। હાલમાં માર્કેટ સર્વોચ્ચ સપાટી છે ત્યારે એ કદાચ સ્વાભાવિક રીતે લોકોને યાદ આવે કે જે બોગસ ડીમેટ સ્કેમ થયું હતું, 1992 સ્કેમ હતું જે, તો હાલના માર્કેટમાં રોકાણકારોના નાણાંની સલામતીને લઈને કેવા પ્રકારનું મિકેનિઝમ છે સેબી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવે છે અથવા તો અન્ય કોઈ પણ જો સંસ્થા હોય કેવી પરિસ્થિતિ છે? જી પરાગભાઈ, અત્યાર સુધી શું હતું કે આ જે બધા ફ્રોડ થયા એમાંથી ધીરે ધીરે આપણી ગવર્મેન્ટ, આપણો જે એક્સચેન્જ છે સેબી છે, એમણે ઘણું બધું નોલેજ લીધું છે ને ઘણું બધું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે। આજની તારીખે હું તમને એમ કહી શકીશ કે પહેલાં એવું હતું કે બ્રોકર પોતાના એકાઉન્ટમાં ઘણી જગ્યાએ પૂલમાં પણ સ્ટોક રાખતા હતા, હવે એવું છે કે આજના તારીખે તમે ટ્રેડ કર્યો 2 દિવસની સાયકલ T+2માં એ તમારા CDSL ડીમેટ એકાઉન્ટમાં કમ્પલસરી આવી જશે। કાલ સવારે બ્રોકરને કાંઈ પણ થયું તો તમારા જે CDSL નો સ્ટોક છે તમે બીજા કોઈ બ્રોકરમાં ટ્રાન્સફર કરીને સેલ આઉટ કરી શકો। એટલે પહેલાં કરતાં હવે ઘણું બધું સેફ થઈ ગયું છે। પહેલાં તમે સ્ટોક ટ્રાન્સફર કરવો હોય તો જનરલી એક DI સ્લીપ બુકની સાઇનથી કરી શકતા હતા, પણ હવે કમ્પલસરીમાં OTP પણ થઈ ગયો છે કે તમારા મોબાઈલમાં OTP આવે એ પછી સ્ટોક ટ્રાન્સફર થઈ શકે છે। એટલે ધીરે ધીરે આપણે એમાં ઘણા બધા એવા મિકેનિઝમ એડ કરતા જાય છે કે જેના કારણે સિક્યુરિટી બહુ ટાઈટ થતી જાય છે। રાઈટ, વિજેશભાઈ આપ ક્યા માનતે હો ઇન્વેસ્ટર્સ કે જો પૈસે ઉનકી સલામતી કો લેકર? देखिए, इसमें जो ये SEBI है, सिक्योरिटीज एक्सचेंज बोर्ड ऑफ इंडिया, ये एक बहुत बड़ा रेगुलेटिंग एक्सचेंज है और साथ ही में यहाँ पर क्लाइंट्स की सेफ्टी बहुत ध्यान से दिया जाता है। अभी पिछले 1 जनवरी 2021 से तो SEBI ने इतने नियम कड़क कर लिए हैं कि अगर आपके अकाउंट में पूरा पैसा है तो ही आप माल ले सकते हैं
और अगर पैसा है तो ही बेच सकते हैं। तो अब रही बात की कोई स्कैम की, तो 99% ये सारी चीजें बिल्कुल हट चुकी है और लोगों का पैसा बहुत सेफ रहता है, बिकॉज CDSL सेंट्रल डिपॉजिटरीज ऑफ स्टॉक लिमिटेड वो पूरा अपने क्लाइंट्स के डीमैट अकाउंट का ध्यान रखता है, वहीं NSDL भी क्लाइंट्स के डीमैट अकाउंट का ध्यान रखता है। तो आपकी ट्रेडिंग बहुत फास्ट होती है, NSE में हर मिनट पे 50 लाख ट्रेड हो सकते हैं, तो इसकी स्पीड, रेगुलेशन, हर चीज बहुत क्वालिटी है, तो लोगों के पैसों की चिंता करने की कोई जरूरत नहीं है। तो जे नवा रोकाणकारो छे, विरोध जे ગુજરાતીઓ વિચારી રહ્યા છે કે હાલના તબક્કે બજારમાં રોકાણ શરૂ કરવું, તો તેમના માટે ડાયરેક્ટ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય રહેશે કે તેમણે મ્યુચ્યુઅલ ફંડનો રૂટ લેવો જોઈએ, વધારે યોગ્ય પ્લેટફોર્મ કયું રહેશે એમના માટે? જી, એમાં બે પાર્ટ પાડી શકાય, જે રીતની મૂડી એમની પાસે અવેલેબલ છે, જો એમની પાસે એક ફિક્સ એમાઉન્ટ છે કે જનરલી એવું કહી શકાય કે આપણે, મારું એવું માનવું છે કે આપણે આપણી ઇન્કમના 10 થી 15% પાર્ટ જે છે ને એક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એમાં જો તમે મ્યુચ્યુઅલ ફંડ એવી વસ્તુ છે કે એક ફિક્સ એમાઉન્ટ તમે દર મહિને ઇન્વેસ્ટ કરી શકો છો, એ ફિક્સ ડેટે તમારા એકાઉન્ટમાંથી ડેબિટ થાય છે, એની સામે મ્યુચ્યુઅલ ફંડમાં જે ફંડ મેનેજર હોય છે એ તમારા વતી એ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે। હવે ઘણા સ્ટોક એવા હોય છે કે જેની કિંમત જ 1500-2000 હોય છે, તમે દર મહિને ખાલી 500 રૂપિયા ઇન્વેસ્ટ કરવા માગો છો તો તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટ કરો, એના બદલામાં તમને યુનિટ મળશે અને એ યુનિટ તમે એન્કેશ કરી શકો છો, ફંડ મેનેજર તમારા વતી ઇન્વેસ્ટ કરે છે એમાં। વિરોધભાઈ, તો દર્શક મિત્રો, શેરબજારમાં તમે 500 રૂપિયાથી લઈને પણ રોકાણની શરૂઆત કરી શકો છો, તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો અથવા ડીમેટ ખોલાવીને તમે નાણાંનું રોકાણ કરી શકો છો, સ્ટોક લઈ શકો છો। તો દર્શક મિત્રો, તમે શેરબજારમાં નાનું રોકાણ કરીને પણ શરૂઆત કરી શકો છો। VTV સતત ઈચ્છી રહ્યું છે કે ગુજરાતીઓની સંપત્તિનું સર્જન થાય, તેમાં વૃદ્ધિ થાય, અને હાલના જે કોરોના કાળ ચાલી રહ્યો છે તેમાંથી આપણે બચતની એક નવી પદ્ધતિ શીખીએ અને આપણે આર્થિક વૃદ્ધિ પણ કરીએ। VTV સાથે જોડાવા બદલ વિરલભાઈ આપનો આભાર, હિતેશભાઈ આપનો આભાર, અને સૌ દર્શક મિત્રોનો આભાર, જોડાયેલા રહેશો VTV ગુજરાતી સાથે।